ચાલો નાગરિક તરીકે ફરજ બજાવીએ, પીએપીની મૂર્તિનો બહિષ્કાર કરીએ. સ્વચ્છ દેશ પ્રસન્ન ગણેશ. મિત્રો, માટીની મૂર્તિ ખરીદવાનો જ આગ્રહ રાખીએ. માટીના મૂર્તિના ગણેશનું સ્થાપન કરીએ અને એ ગણેશનું ઘરમાં વિસર્જન કરીએ, પર્યાવરણનું જતન કરીએ અને દેશને સ્વચ્છ રાખીએ, તો સાચા અર્થમાં ગણપતિ દાદા આશીર્વાદ આપશે, ભૂલતા નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને ગણપતિની સ્થાપના કરીએ અને ગણપતિ ઉત્સવ મનાવીએ, પરંતુ ગણપતિ માટીના બનાવીએ અને માટીના ગણપતિ ખરીદી કરીએ અને માટીના ગણપતિથી પ્રદૂષણ નહીં થાય, પ્રદૂષણમુક્ત ભારત, પ્રદૂષણમુક્ત ગુજરાત થશે. અને માટી ઓગળી જતી હોય છે તો બધા જ માટીના ગણપતિ લઈએ, મૂર્તિની કિંમત નહીં કરીએ, માટીની કિંમત કરી અને માટીથી માટીના જ ગણપતિ આપણે પધરાવી અને સ્થાપના કરીએ અને એને જ વિસર્જન કરીએ, એવી સૌ ગુજરાતના અને ભારતના નાગરિકોને મારી અપીલ છે. ગણેશ ઉત્સવ દરમિયાન આપણે સૌ અત્યાર સુધી જે પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ બનાવી અને જે સ્થાપન કરી વિસર્જન કરતા, એની બદલે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ સ્થાપન કરી અને એનું વિસર્જન કરીએ. કારણ કે માટીના જે ગણપતિ છે, જે પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ છે, એ પર્યાવરણને નુકસાન કરે છે. તો સમગ્ર દેશ આજે પર્યાવરણની સામે ઝઝૂમી રહ્યો છે, તો આપણે પણ સૌ સાથે મળી અને પર્યાવરણને બચાવ કરવા માટે થઈને આપણે આપણા સર્વે જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો છે, એ જે ગણેશ સ્થાપન કરે છે, એ માટીના ગણેશનું સ્થાપન કરી અને વિસર્જન કરે, તો જ સાચો આપણે આ પર્યાવરણને ન્યાય આપો ગણાશે. અસ્તુ. જય ગણપતિ દાદા.